गुजरात राज्यना मुख्यमंत्री भूपेन्द्र पटेल ना हस्ते वर्ष 2022 दरमियान योजानार गरीब कल्याण मेळानो राज्यव्यापी प्रारंभ पंचमहाल जिल्लाना ગોધરા ખાતેથી કરવામાં આવ્યો। પ્રસંગે જિલ્લાના કુલ 5910 લાભાર્થીઓને રૂપિયા 130.34 કરોડના વિવિધ વિભાગોને યોજનાકીય સહાયના લાભો મુખ્યમંત્રી શ્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા। પંચમહાલ જિલ્લામાં વર્ષ 2013 થી લઈને અત્યાર સુધી કુલ 7 ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત કુલ રૂપિયા 509.31 કરોડની સહાય ચૂકવવામાં આવી છે। આ અંતર્ગત અત્યાર સુધી જિલ્લાના 2,40,666 લાભાર્થીઓને લાભ મળ્યો છે। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના અત્યોદય છેવાડાના માનવીના સર્વાંગી ઉત્થાન અને ગ્રામ સ્વરાજના ઉદ્દેશોને પાર પાડવા 2009થી ગરીબોના સશક્તિકરણ માટેનો આ સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારની વિવિધ વ્યક્તિલક્ષી સહાયના લાભાર્થીઓને ગરીબ કલ્યાણ મેળા દ્વારા એક જ છત્ર નીચે બધા જ લાભ કોઈ પણ જાતના વચેટિયા વગર સીધા પારદર્શી રીતે મળી રહે તે હેતુસર વર્તમાન વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ આ ગરીબ કલ્યાણ મેળાનો નવતર અભિગમ વિકસાવેલો છે, જેનો લાભ ગુજરાતની જનતાને મળ્યો છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી સુશાસનના સંકલ્પ સાથે ગરીબી નિવારણ અંતર્ગત રાજ્ય સરકારના આ ગરીબ કલ્યાણ મેળામાં મારી સાથે આપણે સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી અને આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી નિમિષાબેન સુથાર, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ગરવાળ, ગોધરા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગામિનીબેન સોલંકી, સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ, શ્રી ગીતાબેન રાઠવા, ધારાસભ્ય શ્રી સી કે રાહુલજી, શ્રી જયેન્દ્રસિંહ પરમાર, શ્રી સુમનબેન ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ, મંચસ્થ સૌ મહાનુભાવો, મારી સાથે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા સૌ મંત્રીશ્રીઓ, સંગઠનના સૌ પદાધિકારીશ્રીઓ, સૌ લાભાર્થીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર।